नमस्कार विद्यार्थी मित्रों, निशायकनी अंदर आज आप स अवयव श्रेणीक विषय अपने अभ्यास करीशू। अंग्रेजी में एने एडजॉइंट मैट्रिक्स तरीके ओळखवामां आवे छे। समझवा माटे आपणे एक एक्जाम्पल लई लीए के दाखला तरीके धारो के आपणे कोई एक 3x3 मैट्रिक्स आपणे लईए छे अभ्यास करवा माटे। A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33। आ रीते आपणे 3x3 कक्षानो आपणे शू लीधो छे, आपणे मैट्रिक्स एटले श्रेणीक लीधो छे, बराबर। हवे आपणे स अवयव श्रेणीक समझवा माटे जो आपणे आ जे घटक आप्यो छे श्रेणीकनी अंदर रहेला दरेक घटक माटे आपणे शू शोधवामां आवे, एनो स अवयव शोधवामां आवे। एटले के घटक एकनो आ जे पहेलो घटक आपेलो छे A11, एनो स अवयव A11 छे, कैपिटल A11 छे। आ घटकनो कैपिटल A2 छे, आ घटकनो कैपिटल 13 छे स अवयव। आ घटकनो आपणे ए रीते दरेक घटकनो आपणे 21, A22, A23 अने A31, A32 अने A33। आ रीते प्रत्येक घटकना आपणे स अवयव मेळवी दईए अने जे बने छे एटले के जे श्रेणीक बने छे आ श्रेणीकनो आपणे शू शोधवामां आवे, परिवर्त श्रेणीक मेळवामां आवे। तो आने शू कहीशू आपणे, आपेल एटले के श्रेणी एकनो शू थई जशे, स अवयव थशे, के जेने आपणे ADJ एक तरीके ओळखीए छीए, एटले के एडजॉइंट ऑफ मैट्रिक्स ए तरीके आपणे ओळखीए छीए। ફરીથી સમજાવું છું, પછી આપણે એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા આપણે શું કર્યું છે, તો આપણે એક શ્રેણીક લીધો 3x3 કક્ષાનો, એટલે કે ચોરસ શ્રેણીકની આપણે વાત કરી, કે જેની અંદર 3 હાર આપેલી છે, 3 સ્તંભ આપેલા છે। હવે આ જે શ્રેણીકના પ્રત્યેક ઘટકનો સ અવયવ A11, આનો A12, 13, એ જ પ્રમાણે દરેક ઘટકના આપણે સ અવયવ જ લેવામાં આવે અને એને એક મેટ્રિક્સની અંદર એટલે કે એક શ્રેણીકમાં ગોઠવવામાં આવે, તો જે શ્રેણીક બને છે એ શ્રેણીકનો જો તમે પરિવર્ત શ્રેણીક શોધો, જે તમે શ્રેણીકના ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, તો પરિવર્ત શ્રેણીક શોધવામાં આવે તો જે જવાબ મળે છે, એટલે કે આ જે શ્રેણીક મળ્યો છે એનો પરિવર્ત શ્રેણી કઈ રીતે શોધશો, તો તમને ખબર છે કે જે પણ હાર આપેલી છે એ દરેક હારને અનુરૂપ સ્તંભની અંદર ગોઠવવાથી બનતો જે શ્રેણીક કહેવાય એ આપેલ શ્રેણીક માટે પરિવર્ત શ્રેણીક થશે। દાખલા તરીકે આ પહેલી હાર છે તો એને ક્યાં ગોઠવવાની, પહેલા સ્તંભમાં A12, A13। આ બીજી હાર આપી છે તો એને અનુરૂપ બીજા સ્તંભમાં ગોઠવણી કરો, A21, A22 અને A23। ત્રીજી હાર આપી છે તો એને અનુરૂપ ત્રીજા સ્તંભમાં ગોઠવણી કરો, A32 અને A33। તો આ જે શ્રેણીક બન્યો છે એ આપેલ શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક થઈ ગયો અને આને જ કહેવાય છે સહ અવયવ શ્રેણીક, અથવા તો એને સંકેતમાં આ રીતે લખાય છે એડજોઇન્ટ ઓફ એ તરીકે તમે ઓળખી શકો છો। ખ્યાલ આવે છે, આ તો એક એક્ઝામ્પલની વાત થઈ કે એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। હવે આની જો વ્યાખ્યા લખવી હોય તો આપણે શું લખી શકીએ, તો વ્યાખ્યામાં આપણે એવું લખી શકીએ, દાખલા તરીકે શ્રેણીક એ, તો કેવો લઈએ છીએ આપણે, AIJ N×N ચોરસ શ્રેણીક છે, એ જ લીધું ને આપણે, અહીંયા આપણે 3x3ની વાત કરવામાં આવી। પછી શું કર્યું આપણે, તો આ જે શ્રેણીકનો જે ઘટક હતો AIJ એના આપણે શું કરવામાં આવ્યા, તો એના સહ અવયવ જ આપણે લઈએ છીએ AIJ માટે,
आने अनुरूप स अवयव ज ए कैपिटल एआई जे माटे आपणे एवो श्रेणिक लीए छीए कि श्रेणिक कैपिटल एआई जे एन क्रॉस एन ना परिवर्त श्रेणिक ने ए नो शू कही शकीशुं आपणे सह अवयव ज श्रेणिक कही शकाय बराबर। आपणे एने संकेतमां ए डी जे ऑफ ए वडे दर्शावी छूं एटले के एडजॉइंट ऑफ ए वडे। અહીંયા એનું નામ જ છે એડજોઇન્ટ મેટ્રિક્સ, મેટ્રિક્સ એટલે કે શ્રેણિક બોલાય, એડજોઇન્ટ એટલે કે સ અવયવ જ। ઓકે, તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે। તો આપણે હવે એને એક્ઝામ્પલ ઉપરથી કઈ રીતે આપણે શોધી શકાય છે એ હવે આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 4.5ના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કરીએ। તો આ તેની વ્યાખ્યા તમને એક એક્ઝામ્પલ સમજાવ્યો કે અહીંયા 3x3 એટલે કે 3 કક્ષાવાળા શ્રેણિકની મદદથી આપણે કઈ રીતે એનો સહઅવયવ લેશું, આ જે શોધવાનું છે કઈ રીતે શોધવાનું છે એ તમને સમજાવીશ હું એક્ઝામ્પલની અંદર। અને એ જે જવાબ આવે છે કેપિટલ A11, A12, A13 એનો તમારે શું લેવાનો છે, પરિવર્ત શ્રેણિક લેવાનો। અને જે આ પરિવર્ત શ્રેણિક મળે છે એ તમારો શું થઈ જશે, આન્સર થશે। ઓકે, તો એ આપણે 4.5ની અંદર શીખીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.5 એની અંદર પહેલો જે અને બીજો એક્ઝામ્પલ એવું કીધું છે કે પ્રત્યેક શ્રેણીના સ અવયવ શ્રેણિક શોધો। આપણે વ્યાખ્યા શીખી ગયા એ પ્રમાણે આપણને ખબર છે એ આઈ જે શું હતું। અહીંયા મેં જે તમારી સમક્ષ જે લખવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો આ જે લખ્યું હતું દરેક ઘટકનો, આ ઘટકનો A11, A12 એને શું કહેતા હતા આપણે, સહ અવયવ હતો। શું હતો ભાઈ, સ અવયવ હતો, કે જે આપણે અગાઉ સ્વાધ્યાય 4.4ની અંદર ઉપનિષાયક અને સ અવયવ શીખી ગયા છીએ, કે જેને આપણે AIJ બરાબર -1 raised to i + j MIJ વડે દર્શાવતા હતા, એ વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરેલી છે। તો આ વસ્તુ જ્યારે આપણે દરેક ઘટકનો શોધી દઈએ છીએ અને અહીંયા ગોઠવણી કરીને જે નિશ્ચાયક બનાવ્યો છે એનો પરિવર્ત શ્રેણિક બનાવવાનો। અહીંયા જે શ્રેણિક બની ગયો એ શ્રેણિક જે બની ગયો એ શ્રેણિકનો આપણે શું કરીશું, પરિવર્ત શ્રેણિક બનાવીશું। એ પરિવર્ત શ્રેણિક આપણા માટે શું થઈ જશે, આપેલ શ્રેણિકનો એડજોઇન્ટ ઓફ એ અથવા તો સ અવયવ જ શ્રેણિક। તો હવે જુઓ, ધારો કે આપણે આને શ્રેણિક એ કહી દઈએ, ધારો કે એ બરાબર 1 2 3 4 શ્રેણિક છે। ચલો હવે આ ઘટક આપણે પ્રત્યેક ઘટકના શું શોધવાના કીધા છે, સ અવયવ જ શોધવાના કીધેલા છે, બરાબર, ખાસ સમજો। હવે પ્રત્યેક ઘટકના શોધવા માટે આપણે શું કરીશું, પહેલા ઘટકને A11 શોધીએ એક માટે। તો કઈ રીતે શોધતા હતા, તો આપણને ખબર છે A11 એટલે કેટલું લખાય, 1 + 1 એટલે કેટલા થઈ ગયા, -1 2 એટલે જવાબ 1 આવી ગયો। MIJનો મતલબ શું થઈ જશે, ઉપનિષાયક એટલે કે આ સ્તંભ અને હાથ ઢાંકી દો તો શું આવશે જવાબ, 4। ચલો એ પ્રમાણે બે માટે, આ બીજા ઘટક માટે તો લો લખાય શું, એને પહેલી હાર બીજો સ્તંભ તો A12। ચલો એના માટે શું લખશો, 1 2 1 2 એટલે શું થઈ જશે, હવે ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ, 1 + 2 એટલે 3 થઈ ગયું, -1 1 ઘાત એટલે -M12 એટલે શું થઈ ગયું, આ સ્તંભ અને હાથ ઢાંકી દો એટલે શું આવી ગયું, -3। ઓકે, ચલો એ પ્રમાણે આ ઘટક માટે આપણે વાત કરીએ સ અવયવની, તો શું લખી શકો, તો બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એના માટે શું લખશો, તો જો 2 + 1 એટલે -1 3 ઘાત એટલે કે જવાબ -। ચલો આ સ્તંભ અને હાર ઢાંકી દો તો જવાબ શું આવશે, 2 એટલે શું આવી ગયો, -2। હવે વાત કરીએ આ ઘટક માટે, તો એને શું લખી શકાય, બીજી હાર બીજો સ્તંભ, શું લખાશે, બીજી હાર બીજો સ્તંભ। ચલો હવે અહીંયા ખાસ સમજ્યું, તો અહીંયા શું થઈ જશે, 2 + 2 એટલે -1 4 ઘાત એટલે 2 ઘાત કહેવાય, તો જવાબ ધન આવે।
तो शू थी जैसे आ स्तंभ ने हार ढांकी दो तो जवाब शू आवशे वन आवशे। चलो आ गयो तो हवे आपणे शू करता था आने गोठवणी करता था एटले के वन वन अवयव ए वन टू ए टू वन अने ए टू टू। चलो किंमत शू आवी आनी आने किंमत बोलो तो आने किंमत शू थी जैसे तो फोर माइनस थ्री माइनस टू वन आ लखी दीधो। हवे आनो परिवर्त श्रेणी लई लो तो ये शू बनी जैसे एडजॉइंट ऑफ ए एट्ले कि स अवयव शू थी जैसे श्रेणी थी जैसे। तो यहाँ शू करवानू छे तो जो आज हार आपी छे एने स्तंभ में गोठवी दो आज हार आपी छे एने स्तंभ में गोठवी दो तो आप जवाब बनी गयो। आने कहवाशे एडजॉइंट ऑफ मैट्रिक्स ए कहवाशे। शू कहवाशे भाई ए कहवाशे। चलो ख्याल आवे छे। हवे आना उपरथी एक वस्तु तमने परीक्षा माटे शीखवाड़ू छू खास ध्यान आपजो। चलो आ आपनो शू थई जशे आंसर थई गयो। हवे आपणे आना माटे एक शॉर्टकट वस्तु याद राखवानी छे। चलो याद राखो कंसेप्ट परीक्षा माटे खास छे। तो अहीं आपणे तमने श्रेणी आप्यो तो ए बी सी अने डी आ कोनी वात करीए छीए तो आ वात करीए छीए बे कक्षावाळा श्रेणीकनी वात करूँ छूँ हूँ खास समझो विद्यार्थी मित्रों। हवे आनी अंदर तमने एवुं पूछवामां आवे परीक्षानी अंदर के भाई आनो एडजॉइंट ऑफ ए शोधो शू थाय। तो परीक्षा में आपणे डायरेक्ट शोधवा माटे अहींथी आपणे एक परिणाम जे आ एक्जाम्पल शीखी गया एना उपरथी वस्तु शीखवाड़ू छूँ। जो अहीं शू करवानुं छे तमारो श्रेणी केवो आप्यो तो एक बे त्रण अने चार आपणने जे आंसर मळे छे ए खास जोजो। हूँ अहीं बाजू में लखू छूँ एक्जाम्पल श्रेणी शू हतो तमारो एक बे त्रण अने चार अने नीचे लखू छूँ एनो जवाब एडजॉइंट ऑफ ए शू आवी गयो तो चार माइनस बे माइनस त्रण एक बराबर। चलो आ आपणो प्रश्न हतो आ आपणो जवाब हतो। हवे आ बंने तमे कम्पेरिजन करो खास तो तमे शूँ जोवा मळे छे। जो आ घटक अने आ घटकनी अदला बदली जोवा मळे छे तमने जो अहींया जोई शको छो खास एटले खास कहूँ छूँ विद्यार्थी मित्रों नजर राखजो। जो आ घटक अने आ घटकनी जो अहींया अदला बदली देखाय छे तमने एक अने चारनी अदला बदली देखाय छे। जो चार अने एक थई गया અને આ ઘટક અને આ ઘટકમાં જુઓ તમે તો શું થઈ ગયું બે અને ત્રણ એમના એમ છે ફક્ત શું થઈ ગયા છે ચિહ્નની અદલા બદલી થઈ છે એટલે કે અહીંયા આપણે શું કરીશું આ કયા કહેવાય તો અગ્ર વિકર્ણ પરના ઘટકો તો એની આપણે શું કરી અદલા બદલી અને આ જે પ્રતિવિકર્ણો હતા એ પ્રતિવિકર્ણ પરના ઘટકોના ચિહ્નોની બદલી કરી દીધી। ખ્યાલ આવ્યો કે નહીં તો આના ઉપરથી દાખલા તરીકે મારે હવે આ આવો કોઈ શ્રેણીક આપેલો હોય અને એનો મને શું પૂછે કે એડજોઇન્ટ ઓફ એ અથવા તો સ અવયવ શ્રેણીક પૂછે આપણે જ્યારે બે કક્ષાવાળા શ્રેણીકની વાત કરીએ છીએ ત્યારે તમારે શું કરવાનું ડાયરેક્ટ જવાબ કઈ રીતે ડાયરેક્ટ જવાબ આ ડી અને એના સ્થાન બદલી દેવાના એટલે કે ડી અને અહીંયા એ આવી ગયું અને આ બંને જે છે ત્યાં નિશાની બદલવાની ચિહ્ન બદલવાનું અત્યારે બંને કેવા છે ધન છે તો અહીંયા માઇનસ સી માઇનસ બી આ મારો જવાબ। ખ્યાલ આવે છે આ મારો જવાબ એટલે કે આના ઉપરથી આપણે એવું યાદ રાખી શકીએ બે કક્ષાવાળા શ્રેણીક માટે શું યાદ રાખશો તો એડજોઇન્ટ ઓફ એ માટે તમે પ્લસ માઇનસ માઇનસ પ્લસ આવું કહી શકીએ બંને પ્લસ પ્લસ હશે બંને પ્લસ પ્લસ હોવાના અને આની અંદર શું થશે માઇનસ માઇનસ થશે। ખ્યાલ આવે છે અને આની અંદર જે ત્રણ કક્ષાવાળા શ્રેણીક છે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ પછી હું તમને સમજાવું। તો આની અંદર આપણે એક્ઝામ્પલ શીખી લીધો ફરીથી એક વખત જોઈ લો એક્ઝામ્પલની અંદર આપણે શું કર્યું તો આપણે જ્યારે બે કક્ષાવાળા શ્રેણીકની વાત કરવામાં આવેલી હોય ત્યારે આપણે કઈ રીતે કામ કરવાનું છે ખાસ સમજો। શું કર્યું પહેલાં આપણે
आ श्रेणिक आपेलो तो एने आपणे ए बराबर कोई श्रेणिक नाम आपी दीधुं। पछी आपणे शुं करवामां आवे के दरेक घटकना आपणे स अवयव शोध्या। स अवयव कई रीते शोधवानो तो एना माटેનું સૂત્ર ફરીથી યાદ કરાવું છું, અગાઉ આપણે શીખી ગયા છીએ, હવે આવડવું જોઈએ બરાબર। ચલો સ અવયવ શોધ્યા પછી આપણે શ્રેણીકમાં ગોઠવી દીધા। હવે આ શ્રેણીકને સ અવયવમાં ગોઠવ્યા પછીનો પરિવર્ત શ્રેણીક મેળવીએ છીએ એ આપણા માટે શું થઈ જાય છે, એડજોઇન્ટ ઓફ એ થઈ ગયો। તો આ એડજોઇન્ટ ઓફ એ લખી દીધો, જવાબ આવી ગયો। એ જવાબને આપણે અહીંયા તમને સમજાવી દીધું કે જવાબ માન લો કે કોઈ આ રીતે બે કક્ષાવાળો કોઈ શ્રેણીક આપ્યો હોય તો એનો જવાબ કઈ રીતે લાવી શકાય એ આપણે ડાયરેક્ટ પણ આ રીતે લાવી શકીએ છીએ, પરંતુ પરીક્ષાની અંદર તમારે ડાયરેક્ટ નહીં કરવાનું, જ્યારે દાખલો બે માર્ક્સમાં પૂછાય તો આ રીતે મેથડથી ગણવાનો રહેશે। ચલો ખ્યાલ આવી ગયો, કમ્પ્લીટલી ખ્યાલ આવે છે? જો એક્ઝામ્પલ નંબર બે આપ્યો છે, હવે આના માટે તમને સ અવયવ શોધવાનો કીધો છે, તો પહેલાં આને શ્રેણીકનું નામ આપી દઈએ। વન માઇનસ વન ટુ, ટુ થ્રી ફાઇવ, માઇનસ ટુ ઝીરો વન, આ રીતે આપેલું છે શ્રેણીક બરાબર છે, ખાસ સમજો। હવે દરેક વખતે આપણે સ અવયવ શોધવાના થશે, તો અહીં એ વન વન એટલે આ ઘટક માટે વાત થશે, તો દરેક વખતે માઇનસ વન આઈ પ્લસ જે યાદ ન રાખવું હોય તો આપણે આ રીતે યાદ રાખીશું। શ્રેણીકની અંદર ખાસ ધ્યાન આપજો, પહેલો ઘટક પ્લસ, બીજો માઇનસ, પ્લસ, અહીં પ્લસ છે તો માઇનસ, પ્લસ માઇનસ છે તો પ્લસ, પ્લસ તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ, આ રીતે આપણે યાદ રાખીશું। આનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો ખાસ ધ્યાન આપજો, અહીંયા પહેલા ઘટકનો આપણે શું શોધીએ છીએ સ અવયવ, પહેલો ઘટક પ્લસ છે તો અહીંયા ડાયરેક્ટ પ્લસ છે તો અહીંયા શું કરવાનું, પછી ડાયરેક્ટ આપણે આગળ જોવાની નિશાની અહીંયા પ્લસ જ આવશે પહેલી, માઇનસ અહીંયા શું કરશું, અહીંયા જે સૂત્ર હતું ને આપણું એ આઈ જે માઇનસ વન આઈ પ્લસ જે એમ આઈ જે, એ જે આ કન્સેપ્ટ હતો એ આપણે આ શ્રેણીકથી દર્શાવી દીધો છે, તો તમારે આ બાજુમાં લખી દેવાનું, પછી ફક્ત તમારે શું શોધવાનું, ઉપનિષાયક શોધી દેવાનું એ ઘટકનો। તો અહીંયા શું થઈ ગયું, અહીંયા પ્લસ આપ્યું છે તો કંઈ લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ જો એ સ્તંભ અને હાથ છોડી દો તો અહીંયા શું થઈ ગયું, આ ઉપનિષાયક બની ગયો, તો આ શું થઈ જશે ત્રણ માઇનસ ઝીરો, તો ડાયરેક્ટ જવાબ આવી ગયો ત્રણ। કેમ કે આ દરેક ઘટકના આપણે શું શોધવા પડશે, સ અવયવ, પછી જ આપણે શું શોધી શકીશું એના સ અવયવ જ, ખ્યાલ આવે છે, એટલા માટે। ચલો બીજા ઘટક માટે એ વન ટુ, તો વન ટુ માટે આગળ શું આવે છે માઇનસ, તો એ માઇનસ લખી દો। ચલો આ હાથ ઢાંકી દો, આ સ્તંભ ઢાંકી દો, તો અહીંયા ટુ અને અહીંયા માઇનસ પાંચ, એટલે શું થઈ ગયું, અહીંયા ટુ માઇનસ માઇનસ પ્લસ ટેન, તો આ શું થઈ ગયા માઇનસ ટ્વેલ્વ, ઓકે। ચલો એના પછી વાત કરીએ એ વન થ્રી, ચલો વન થ્રી માટે શું આવે છે પ્લસ, તો કંઈ લખવાની જરૂર નથી, આ હાર અને સ્તંભ તો ઝીરો અને સિક્સ એટલે માઇનસ માઇનસ પ્લસ સિક્સ। ચલો એના પછી વાત કરીએ આપણે આ ઘટક માટે, એટલે એને શું બોલાય, એ ટુ વન બોલાશે ભાઈ, બીજી હાર પ્રથમ સ્તંભ એટલે કે એ ટુ વન બોલાય, તો એના આગળ માઇનસ નિશાની પહેલાં લખી જ દેવાની, તો આ સ્તંભ અને હાર ઢાંકી દો તો શું થઈ જશે માઇનસ વન ના ઝીરો, તો શું થઈ ગયું, જવાબ આવી ગયો પ્લસ વન, ખ્યાલ આવે છે। ચલો એના પછી આપણે વાત કરીએ એ ટુ ટુ ઘટક માટે વાત કરીએ, તો એ ટુ ટુ ઘટક એટલે કયો થઈ ગયો, તો આ માટે વાત થઈ ગઈ, તો પ્લસ છે તો કંઈ લખવાની જરૂર નથી, આ હાર અને આ સ્તંભ ઢાંકી દો, જો આ હાર અને આ સ્તંભ, ખાસ સમજો, આ હાર અને આ સ્તંભ એટલે કે આ અને આ, આ અને આ, એટલે વન માઇનસ માઇનસ પ્લસ ફોર, તો જવાબ કેટલો આવી જાય પાંચ આવી, ખ્યાલ આવે છે। ચલો એના પછી આપણે વાત કરીએ આ ઘટકની, તો કયું કહેવાય, બીજી હાર ત્રીજો સ્તંભ, તો એ ટુ થ્રી, ટુ થ્રી માટે શું આપેલું છે માઇનસ, તો પહેલાં આગળ માઇનસ લખી દો। ચલો આ ઘટકની વાત કરીએ છીએ આપણે, તો આ સ્તંભ ઢાંકી દો અને હાર ઢાંકી દો, તો ઝીરો અને માઇનસ માઇનસ પ્લસ અને આગળ માઇનસ છે, તો શું થઈ જશે માઇનસ ટુ, આ માઇનસ માઇનસ એ નિશાની છે, પણ સૂત્રમાં આગળ માઇનસ આવે તો શું થઈ જશે માઇનસ ટુ, એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ ટુ, ઓકે। ચલો હવે આની ઘટકની વાત કરીએ, તો એ વાત થઈ ગઈ એ થ્રી વન, એ થ્રી વન માટે પ્લસ ઘટક છે, તો અહીંયા શું થઈ જશે, આ સ્તંભ અને હાર ઢાંકી દો, તો અહીંયા બનશે માઇનસ પાંચ અને અહીંયા માઇનસ છ બરાબર માઇનસ ઇલેવન, ખ્યાલ આવે છે।
चलो एना पछी आ घटक माटे वात करिए एने बोलाय ए थ्री टू। आगर माइनस निशानी आवी जशे बीजो घटक, तो बीजा घटक में जुओ तो आ घटक ने ढांकी दो तो हार नस्तम ढांकी दीदो तो पांच माइनस चार बराबर माइनस एक आवी गयो, ख्याल आवे छे। चलो एना पछी छेल्लो घटक एटले के ए थ्री थ्री, थ्री थ्री माटे जो प्लस छे तो अहीं तो एक ने ढांकी दो એટલે કે આ સ્તંભને હા ઢાંકી દો એટલે ત્રણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે ત્રણ પ્લસ ટુ બરાબર પાંચ, શું થઈ જશે બરાબર પાંચ। ચલો હવે આપણું કામ શું છે, તો હવે આપણે શ્રેણીકને ગોઠવી દો એ વન વન એ વન ટુ એ વન થ્રી એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એ થ્રી થ્રી। આખા શ્રેણીકની અંદર એટલે કે સવયવનો આપણે શું બનાવી દીધો, શ્રેણીક બનાવી દીધો, અને આનો આપણે શું કરીશું પરિવર્ત શ્રેણીક લઈશું, તો એ આપણા માટે બની જશે એડજોઇન્ટ ઓફ એ બની જશે, ખ્યાલ આવી ગયો। તો પહેલું કામ શું છે, આપણે દરેકની કિંમત આપણે ગોઠવી દઈએ। ચલો એ વન વન કેટલું છે થ્રી, વન ટુ કેટલું છે તો માઇનસ ટ્વેલ્વ, વન થ્રી કેટલું છે તો સિક્સ, ચલો ટુ વન વન ફાઇવ અને અહીંયા ટુ માઇનસ ઇલેવન માઇનસ વન અને ફાઇવ। ચલો આનો શું શોધવાનો છે આપણે, આનો આપણે પરિવર્ત શ્રેણીક શોધીશું। ચલો પરિવર્ત શ્રેણીકનો મતલબ શું થયો કહેવાય, આ દરેક હારને અનુરૂપ સ્તંભમાં ગોઠવતા। ચલો એટલે શું થઈ જશે ત્રણ માઇનસ બાર અને છ, એક પાંચ અને બે, માઇનસ અગિયાર એક અને પાંચ, આ આપણો શું બની ગયો એડ જોઈન્ટ ઓફ એ ફાઇનલ આન્સર બની ગયો, ખ્યાલ આવે છે। એટલે કે બે કક્ષાવાળો તમને શ્રેણીક આપેલું હોય કે ત્રણ કક્ષાવાળો શ્રેણીક આપ્યો હોય એનો સ અવયવ જ શ્રેણીક કઈ રીતે શોધી શકાય એ મેં તમને બંને એક્ઝામ્પલથી શીખવાડી દીધું છે। અહીંયા આપણે જે એનો સ અવયવ શોધવાનો છે તો આ પ્રકારનો કન્સેપ્ટ આપણે ઉપયોગ કરીશું તો વધારે ખ્યાલ આવી જશે, અને તમને જે બે કક્ષાવાળો જે શ્રેણીક આપ્યો હતો તો એના માટે સ અવયવ જ કઈ રીતે શોધી શકાય તો એન્ડમાં દાખલા પત્યા પછી એન્ડમાં એક્ઝામ્પલના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો આઈ થિંક તમને એ વસ્તુ પણ ક્લિયર થઈ ગયું હશે। તો એના પછી હવે એક્ઝામ્પલ નંબર આપણે આગળ વાત કરીએ એ નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું। ઓકે, થેન્ક યુ।